હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે સવર્ગ નિયોજનનું નામકરણ. મિત્રો આ લોકોએ નામકરણ હેડિંગ આપ્યું પણ નામકરણ પહેલા નથી લીધું. પહેલા એ લોકોએ શું લીધું ખબર? સવર્ગ સંયોજનોને કેમ દર્શાવવા? તો તમને એક વાત તો કન્ફર્મ છે કે સવર્ગ સંયોજનમાં સંકીર્ણ આયનને આપણે મોટા બ્રેકેટમાં દર્શાવીએ છીએ અને એ મોટા બ્રેકેટમાં સૌથી પહેલા કોને લખીએ છીએ? તો કે મધ્યસ્થ પરમાણુ એટલે કે ધાતુ આયનને લખીએ છીએ અને એના પછી કોને લખીએ છીએ? લિગેન્ડ. હવે લિગેન્ડ નો હું તો અહીંયા દર વખતે લિગેન્ડમાં એમાઇન પહેલા લઈ લેતો હતો અને ક્લોરિન પછી લેતો હતો, પણ એની પાછળનું એક રીઝન હતું. નિયમ એવો છે મિત્રો કે લિગેન્ડ જો એક કરતા વધુ પ્રકારના હોય ને તો આલ્ફાબેટ પ્રમાણે એને લખવા. એમાઇનમાં એ આવે અને ક્લોરિનમાં સી આવે એટલે હું એમાઇનમાં એ આવે એટલે એમોનિયા પહેલા લખતો હતો અને ક્લોરિન પછી લખતો. સમજી ગયા તમે? એટલે સંકીર્ણને લખવાની પણ એક પદ્ધતિ છે મિત્રો, અને આ પદ્ધતિનું જો આપણે પાલન ના કરીએ અને આ ન હોય તો નામકરણ આપવું સૌથી અઘરું થઈ જાય. સંકીર્ણ એટલી જટિલ બંધારણ વાળું રચના છે કે એનું નામકરણ કરવા માટે એની સિસ્ટમેટિક આપણે બંધારણ બનાવવું પડે. એટલે પહેલા તો નામકરણ સમજતા પહેલા એનું બંધારણ સમજીએ કે સંકીર્ણમાં શું આવશે. તો કે સંકીર્ણમાં સંકીર્ણ આયન જે ચોરસ કાઉન્સમાં આપેલો ભાગ છે એમાં બે વસ્તુ હોય. શું હોય? તો કે ધાતુ આયન, મધ્યસ્થ આયન અને લિગેન્ડ. એમાં ધાતુ આયન ને સૌથી પહેલા ગોઠવવામાં આવે છે અને ત્યાર પછી લિગેન્ડ ને ગોઠવવામાં આવે. જો લિગેન્ડ એક કરતા વધુ પ્રકારનો હોય તો આલ્ફાબેટ પ્રમાણે હોય છે, એટલે કે આલ્ફાબેટમાં એ બી સી પ્રમાણે એને તમારે ક્રમમાં ગોઠવવાનું રહે છે. ખ્યાલ આવી ગયો? એટલે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. પછી એના ઉપરનો વીજભાર નહીં જોવાનો કે વધુ વીજભાર કે તટસ્થ હોય પહેલા, એવું નથી. ખાસ યાદ રાખજો, એવું નથી કે તટસ્થ છે એટલે પહેલા અને ઋણ છે એટલે પછી, એવું નથી. આલ્ફાબેટમાં જે આવતો હોય એ પ્રમાણે આપણે એને ગોઠવવાનું હોય છે. પછી જો આ સંકીર્ણ આ બધું ગોઠવા પછી જો આપણો સંકીર્ણ આયન ધન હોય તો એનો પ્રતીક આયનને એના પ્રતીક આયનને આપણે પાછળ દર્શાવવો પડે છે, અને જો આપણો આ સંકીર્ણ આયન જે છે આ બ્રેકેટ વાળો ભાગ એ જો ઋણ હોય તો એને તટસ્થ કરવા માટે જે આયનની જરૂર પડે એનો પ્રતિપાયન ધન હશે અને ધનને આપણે ક્યાં દેખાડવો પડશે? એટલે નામકરણમાં પણ ખાસ ધ્યાનમાં રાખજો કે સંકીર્ણ આયન કાઉન્સ વાળો ભાગ પહેલા જો એવું નથી, એ ધન હશે તો પહેલા હશે. ટૂંકમાં કહું તો ધન ભાગ પહેલા અને ઋણ ભાગ પછી. અને જો સંકીર્ણ આયન પોતે તટસ્થ હોય તો પછી એનો પ્રતિક આયન મૂકવાની કોઈ જરૂર જ નથી. સંકીર્ણ આયન પોતે તટસ્થ હોય તો એનો સંકીર્ણ આયન એનો પ્રતિક આયન કોઈ આવશે નહીં, એનો પ્રતિ આયન કોઈ હશે નહીં. તો આ પહેલા તો એનું નામકરણ કરતા પહેલા આપણે અગત્યનું એ છે કે એને કઈ રીતે લખવું. અહીંયા એને જોવું આપણને આપ્યું છે, મુદ્દા આપ્યા છે, પણ એની જરૂર નથી. હું ઝડપથી જોઈ લઉં. મેં તમને કીધું છે મધ્યસ્થ પરમાણુને પ્રથમ લખાય, પછી ત્યાર પછી લિગેન્ડ ને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. યાદીમાં લિગેન્ડ નું સ્થાન તેના વીજભાર પર આધાર રાખતું, એટલે વીજભાર જોઈ નહીં પણ એના આલ્ફાબેટ ના. આલ્ફાબેટ એટલે હું તો કે પહેલો જે અક્ષર હોય એનો પહેલો મૂળાક્ષર હોય, દાખલા તરીકે ઇથિન હોય તો એના માટે પહેલો ઈ આવે તો ઈ એને ઈ માં ગણતરી કરવો. મિથાઇલ હોય તો એમ આવે તો એ પ્રમાણે ગણતરી કરવો. ક્લોરિન હોય તો સી આવશે તો એ પ્રમાણે ગણતરીમાં લેવો. બહુદંતીય લિગેન્ડ ને એટલે કે લિગેન્ડ જ્યારે બહુદંતીય હોય પણ મૂળાક્ષર પ્રમાણે જ લખવા. એને પણ બહુદંતીય લિગેન્ડ એટલે હું જેમાં સવર્ગ સ્થળ નિર્દેશકોની સંખ્યા એક થી વધારે હોય એટલે બે ઇલેક્ટ્રોન યુગમાં આપતા હોય ને એને બહુદંતીય કહેવાય. દ્વિદંતીય, ત્રિદંતીય એ બધા બહુદંતીય માં આવશે. બરાબર, એક કરતા વધુ એ બહુદંતીય લિગેન્ડમાં આવે છે. આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે મિત્રો, આગળ વાત કરું કે બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે જ લખવામાં આવે છે. સંક્ષિપ્તમાં દર્શાવેલું લિગેન્ડમાં સંક્ષિપ્ત, દાખલા તરીકે તમને જો બહુદંતીય લિગેન્ડને આપણે સંક્ષિપ્તમાં નામ આપ્યું, ઇથાઇલ ડાયામાઇન છે, ઇથેન 1-2 ડાયામાઇન એને આપણે EN કીધું, તો EN નો પહેલો E આવે ને, પછી PN એટલે પ્રોપેન 1-3 ડાયામાઇન, તો એમાં PN કીધું તો એનો પહેલો અક્ષર P આવશે ને, એટલે એ પ્રમાણે એને ધ્યાનમાં, ટૂંકમાં આલ્ફાબેટ ધ્યાનમાં લેવો પડશે. ઓકે, ત્યાર પછી સંપૂર્ણ સવર્ગ સ્પીસીઝના સૂત્ર માટે વીજભાર હોય કે નહીં તો પણ ચોક્કસ તો પણ એને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે.
સંકીર્ણ ભાગ છે એને ચોરસ માં દેખાડવું, એની ઉપર વીજભાર તટસ્થ હોય તો પણ. ધારી લો કે મારી પાસે કોઈ એવો સંયોજન છે કોબાલ્ટ છે બરાબર, એની સાથે અથવા હું અહીંયા કોઈ પણ લખવા લો નિકલ છે એની સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાયેલો છે, તો આ તટસ્થ છે તો હું એને ખુલ્લું ન લખી શકું. સંકીર્ણ ભાગને હંમેશા આપણે કૌંસમાં જ દર્શાવીએ છીએ બરાબર. પછી એ તટસ્થ હોય તો પણ અને ઋણ હોય તો ઓકે. ત્યાર પછી સવર્ગ પ્રભાવક ક્ષેત્રના લિગેન્ડ અને ધાતુ વચ્ચે જગ્યા નહીં રાખવાની. આ બધું એને સમજાવ્યું નાની નાની વાત અહીંયા છે ને, એમ કહેવા માંગે કે અહીંયા જગ્યા નહીં છોડવી એવું. ખ્યાલ આવી ગયો તમને? પેપર જોવાનો કઈ બધું ઉપર લઈ ન બેઠો પણ એમ એને કીધું છે કે જગ્યા નહીં રાખવી. પછી જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીઝ નું સૂત્ર લખવામાં લખવાનું હોય ત્યારે પ્રતિ પ્રતિ આયનના વીજભાર સિવાય લખાય છે બરાબર. વીજભારને ચોરસ કૌંસની બહાર સંજ્ઞા વડે જમણી બાજુ. ઘણી બધી વાર એવું થાય કે આપણે વીજભાર ધરાવતો સવર્ગ સ્પીસી દેખાડવું, દાખલા તરીકે આ, તો મારે એને તટસ્થ નથી કરવું. ટૂંકમાં કહું ને તો મારે સવર્ગ આયનને તટસ્થ નથી કરવું. એટલે પ્રતિવી જે પ્રતિ આયન આપણે મૂકીએ છીએ આગળ કે પાછળ એ નથી મૂકવું, મારે એને આયન સ્વરૂપમાં દર્શાવવું. તો આયન સ્વરૂપમાં દર્શાવવું હોય તો મારે એનું પ્રતિપાયન એની આગળ કે પાછળ લખવાની જરૂર નથી. એ તો તટસ્થ કરવા માટે પ્રતિઆયન છે, વધારાનું છે. આપણે કેમ એને એને સીએલ વડે જોડીએ છીએ એ અર્થનું છે. એટલે એને જોડો કે નહીં જોડો એની યારે કોઈ લેવા દેવા નથી. એટલે મિત્રો આ એટલા મુદ્દા છે ને એ આપણે ખાસ, અને જો જોડવાનું થાય તો ધન અને ઋણ વીજભારને તટસ્થ કરીને જોડવું પડે. ટૂંકમાં જેટલા પોઝિટિવ હોય એટલા સામે નેગેટિવ હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો તમને આ? એટલે નામકરણ માટે, નામકરણ પહેલા તો એ લોકોએ આપણને બંધારણ સમજાવ્યું. હવે હું તમને નામકરણ તરફ લઈ જાઉં. આપણે અત્યારે કેટલાક નિયમો શીખવાના છે, નામકરણ તો આજે આપણે પૂરી નહીં કરી શકીએ. હવે એક વાત સમજો કે લિગેન્ડ બે પ્રકારના શીખ્યા. ક્યાં ક્યાં લિગેન્ડ કેવા હોય? કા ધન હોય, સોરી કા ઋણ હોય ને કા ધન. મિત્રો બે ધન લિગેન્ડ એ છે, બે લિગેન્ડ NO પ્લસ ધન હોવા છતાંય લિગેન્ડ તરીકે કામ કરે છે. નહીંતર મોટે ભાગે ધન હોય લિગેન્ડ કામ ન હોય, કારણ કે ધન હોય એનું ઇલેક્ટ્રોન એને કંઈક ગુમાવેલું હોય, એટલે એની પાસે ઇલેક્ટ્રોન યુગમાં આપવા માટે કંઈ હોતું જ નથી, તો એ લિગેન્ડ તરીકે ન વર્તી શકે. પણ એવા એક બે સંયોજનો છે કે જે ધન અવસ્થામાં છે છતાં, કારણ કે ધન અવસ્થા હોય ને કોઈ એક ઉપર હોય NO પ્લસ હોય ને, તો એમાં NO પ્લસ જેમાં ઓક્સિજન ઉપર ધન છે એટલે નાઇટ્રોજન તો આપવા તૈયાર છે. સમજાયું તમને? એટલે એટલા માટે ધન હોવા છતાં લિગેન્ડ તરીકે વર્તે, કારણ કે લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગમાં આખું આપવાનું છે, એટલે ધન કોઈ દિવસ લિગેન્ડ ન હોઈ શકે. લિગેન્ડ બે પ્રકારના છે મુખ્ય તરીકે, એક ઋણ છે અને એક તટસ્થ છે બરાબર. હવે મિત્રો ઋણ લિગેન્ડ હશે તો કેમ નામ આપવું? આ ખાસ યાદ રાખજો. હવે નામકરણમાં આપણે ધીમે ધીમે જઈએ. જો તમારી પાસે રહેલા લિગેન્ડમાંથી ઋણ લિગેન્ડ હશે તો એના નામમાં પ્રત્યય તરીકે ઓ જોડવો, પ્રત્યય તરીકે ઓ જોડવો. દાખલા તરીકે ક્લોરિન હોય ને તો એને ક્લોરાઇડો કહેવો, ક્લોરો નહીં હોય, ક્લોરો તો આપણે ઓર્ગેનિકમાં વપરાયેલું હરકું નામ છે. ક્લોરિન ઋણ આયન હોય એટલે આપણે આઈડેટ લગાડ્યું હોય. ઇનઓર્ગેનિકમાં તો આપણે કોઈ દિવસ ક્લોરો કીધો હોય ને સોડિયમ ક્લોરો, સોડિયમ ક્લોરાઇડ જ કહીએ ને. તો ઋણ આયન લિગેન્ડ તરીકે હોય મિત્રો તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, ક્લોરાઇડ કહેવાય, એની પાછળ ઓ લગાડો તો શું થાય? ક્લોરાઇડ. આયોડિન હોય તો આયોડાઇડો, બ્રોમાઇડ હોય તો બ્રોમાઇડ, ઓકે, ક્લોરિન હોય તો ક્લોરાઇડો, પાછળ ઓક્સાઇડ હોય ને, ઓક્સિજન હોય ને લિગેન્ડ તરીકે તો ઓક્સાઇડો, ઓક્સાઇડ પાછળ લગાડો ઓક્સાઇડ. સલ્ફર હોય તો સલ્ફર, આપણે સલ્ફાઇડ કહીએ ને સલ્ફાઇડો, સલ્ફાઇડો બરાબર. પછી સલ્ફેટ હોય SO4, આને તમે શું કહો છો? સલ્ફેટ, સલ્ફેટ કહો છો ને. પણ જ્યારે એ લિગેન્ડ તરીકે હોય ત્યારે સલ્ફેટો પાછળ શું જોડી દેવાનું છે? ઓ, કાનો માત્ર જોડવાનો છે બરાબર ને. ફોસ્ફાઇડ હોય તો ફોસ્ફેટ, સોરી ફોસ્ફેટ હોય તો ફોસ્ફાઇડ,
ખ્યાલ આવ્યો? એટલે જે પણ ઋણ લિગેન્ડ છે એમાં પ્રત્યય તરીકે આપણે શું જોડવાના છીએ? ઓ પ્રત્યય જોડીએ. ઓકે, જે પણ ઋણ લિગેન્ડ છે એ બધા. ખ્યાલ આવી ગયો તમને? જો તટસ્થ લિગેન્ડ હોય મિત્રો, તટસ્થ લિગેન્ડ, પછી જો આ ઋણ લિગેન્ડ છે એમ મેં કીધું, એની પાછળ ઓ જોડો, પછી એક દંતીય હોય, દ્વિદંતીય હોય કે ત્રિદંતીય હોય, મેં તમને ઉદાહરણમાં એવું જ સમજાવ્યું. જો એક દંતીય હોય તોય ઓ લગાડાય, દ્વિદંતીય હોય તો પણ ઓ લગાડાય, સલ્ફાઇટો, બરાબર, સલ્ફેટો. તો આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. હવે બીજી વાત કરીએ, તટસ્થ લિગેન્ડ હોય તો શું થાય? જો તટસ્થ લિગેન્ડ હોય મિત્રો, તટસ્થ લિગેન્ડ હોય ને તો એનું નામ જે છે ને એ જ નામ આપી દેવાનું. તટસ્થ લિગેન્ડમાં કોઈ કોઈ નામ, દાખલા તરીકે તમને કહું કે તટસ્થ લિગેન્ડ તરીકે કોઈ હોય તો એનું જે નામ હોય એનું એ જ બેઠે બેઠું નામ આપવાનું. પણ મિત્રો, કેટલાક એવા તટસ્થ લિગેન્ડ છે એના માટે એક અલગ નામ છે. દાખલા તરીકે તમને કહું, તટસ્થ લિગેન્ડ તરીકે પાણી હોય ને તો આપણે એને પાણીને આપણે શું કહીએ? પાણી. પણ એનું હાઇડ્રેટ કહીએ ને, પણ અહીંયા એને એક્વા કહેવાનું છે. તો એના માટે શબ્દ વપરાય એક્વા. પછી એમોનિયા છે એને મિત્રો આપણે એમોનિયા કહીએ છીએ, પણ અહીંયા તમારે એનું નામ આપવાનું છે એમાઇન. પછી કાર્બન મોનોક્સાઇડ હોય તટસ્થ તરીકે તો એને મિત્રો તમારે કાર્બોનિલ નામ આપવાનું છે. આ કેટલાક નામ એવા છે, કાર્બન મોનોક્સાઇડ છે ને શું કહેવાનું છે? કાર્બોનિલ. ઓકે, આ વિશિષ્ટ નામ છે જે તટસ્થ અણુ માટે લાગુ. બાકીના મોટા ભાગના તટસ્થ અણુ જેવું નામ આપણે આપતા હોય એ જ નામે રાખવાનું. પણ આ પણ એક વાત તમને કહું કે મોટા ભાગે જે એક દંતીય લિગેન્ડ જે તટસ્થ છે ને એ તો બધા હું આમાં બોલી ગયો, એના વિશિષ્ટ નામ બોલી ગયો, બાકીના બહુ ભાગ્યે જ જોવા મળે. હા, તટસ્થ લિગેન્ડ છે દાખલા તરીકે ઇથેન, આ તટસ્થ લિગેન્ડ છે. લ્યો, દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે, બરાબર. તો આનું નામ તો કે તમે જે નામ આપો છો એ શું નામ આપો છો? ઇથેન 1,2-diamine. બસ તમે જે નામ આપો છો એ જ નામ. પણ મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો કે આનું જ્યારે તમે નામકરણ કરો ત્યારે તટસ્થ લિગેન્ડ છે એટલે જે તમે નામે એને ઓળખો છો એ જ નામ તમારે રાખવાનું છે. પણ દ્વિદંતીય લિગેન્ડ હોય અને આવા ત્યારે આપણે એને કાઉન્સમાં દેખાડી. બીજી એક અગત્યની વાત કે લિગેન્ડની સંખ્યા એક કરતા વધુ હોય, દાખલા તરીકે તમને કહો અહીંયા મારી પાસે કાર્બન મોનોક્સાઇડ ચાર છે તો આને કહો ટેટ્રા કાર્બોનિલ, ટેટ્રા કાર્બોનિલ, પાણી ચાર હોય તો ટેટ્રા એક્વા. આપણે તમને બધાને ખબર છે કે સંખ્યા દેખાડવા માટે આપણે બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પાંચ હોય તો પેન્ટા, એવો શબ્દ વાપરીએ છીએ. ઓકે ને, તો અહીંયા તમારે એ જ શબ્દ વાપરવાના છે. લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે લિગેન્ડની આગળ ડાય, ટ્રાય, ટેટ્રા એ જે લાગુ પડતું એ આપવાનું છે. પણ ક્યારે તમે ડાય, ટ્રાય, ટેટ્રા નહીં આપી શકો તો કે જે લિગેન્ડના નામની અંદર જ ડાય કે ટ્રાય શબ્દ આવતો હોય ત્યાં તમે ડાય કે ટ્રાય નો આપી શકો. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું, નિકલ સાથે ધારી લો કે EN2 છે, બે EN જોડાયેલા છે, EN એટલે ઇથેન 1,2-diamine. તો મિત્રો આનું નામકરણ જ્યારે હું આપું ત્યારે એનું હું અહીંયા નામ લખું કે ભાઈ ઇથેન 1,2-diamine. તો અહીંયા એની સંખ્યા કેટલી છે જુઓ તો EN કેટલા છે? બે. તો મારે અહીંયા ડાય નો લખાય ડાય, કેમ? તો કે બે સંખ્યા છે પણ એના નામની અંદર જ ડાય કે ટ્રાય આવતું હોય તો એના માટે આપણે બે માટે શબ્દ વાપરીએ છીએ 20. શું કહેવાનું છે? 20. ત્રણ હોય તો 30, બરાબર, ચાર હોય તો ટેટ્રોક્સી, આવા શબ્દો વપરાય છે, એ વિશિષ્ટ શબ્દ તરીકે આવશે. ખ્યાલ આવી ગયો તમને? ક્યારે ક્યારે ખાસ યાદ રાખજો, જેના નામની અંદર જ ડાય ટ્રાય, આમ તો એવા બહુ ઓછા છે. કોણ છે? તો કે EN, એક PN, એક PTN. EN એટલે ઇથેન 1,2-diamine, PN એટલે પ્રોપેન 1,3-diamine અને PTN એટલે પ્રોપેન 1,2,3-triamine. આમાં જ એ પ્રશ્ન થાય, બીજા કોઈ પ્રશ્ન થવા નથી, કારણ કે બીજે કે ડાય કે ટ્રાય આવતું નથી. ખ્યાલ આવી ગયો તમને? એટલે ત્યાં તમારે બે સંખ્યા દર્શાવવા માટે આગળ 20, ત્રણ હોય તો 30, ચાર હોય તો ટેટ્રોક્સી, આવો તમારે ટેટ્રોક્સી, આવા શબ્દો તમારે યુઝ કરવા પડશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો લિગેન્ડ એટલે શું એ આપણે વાત કરી.
લિગેન્ડ ના પ્રકાર સમજ્યા આજે, ખાસ કરીને લિગેન્ડ ને આપણે વર્ગીકરણ કરતા શીખ્યા, એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, અને એના કરતા અગત્યનું આજે શીખ્યા છીએ કે નામકરણ કરતી વખતે લિગેન્ડ ને ક્યાં નામે આપણે ઓળખવું. બરાબર, તો આ એક વાત મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે નામકરણની જે આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ છે એ હું તમને કાલે સમજાવીશ. બરાબર, એટલું આજે આપણે રાખીએ.